અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઇમેલ કરનાર આરોપી જાવેદની ધરપકડ કરી છે. આરોપીએ 6 માર્ચે દેશની મોટી સરકારી એજન્સીઓને અને મોટી બિલ્ડિંગને ઉડાવી દેવાની ધમકી ભર્યો ઇમેલ કર્યો હતો, જેમાં ગુજરાતની સીબીઆઈ ઓફિસ અને એસીબી ઓફિસને પણ ઇમેલ કર્યા હતા, જેને લઈ ગુજરાત એટીએસ અને સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક આરોપીની ઓરિસ્સા ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીની પૂછપરછ દરમિયાન તે ઓરિસ્સા ખાતે કાર પેઇન્ટિંગ અને પોલીસિંગનું કામ કરતો હતો. ત્યાં તેની સાથે રહેલા લોકો તેને માનસિક રીતે હેરાન કરતા હોવાથી લોકો તેનાથી દૂર રહે તે માટે અગાઉ પણ આ રીતે ઓરિસ્સા ખાતે ઇમેલ કર્યો હતો, જેને લઈ ઓરિસ્સા પોલીસે પણ તેની સામે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે. બ્લાસ્ટ 26-11 જેવા સિરિયલ બ્લાસ્ટનો ધમકી ભરેલો ઇમેલ કરેલો. ઇમેલની અંદર કન્ટેન્ટ એવા હતા કે ભાઈ એમને એ રીતનું લખાણ લખેલું હતું કે ભાઈ અમારા ટેરરિસ્ટો તૈયાર છે અને તમારામાં રોકવાનું હોય તો રોકી લો, એ રીતની ધમકી ભરેલો મેલ કરેલો. અલગ અલગ એજન્સી હતી, જેમ કે એનઆઈએ, એનઆઈએની અલગ અલગ 6-7 ઓફિસો, એ સિવાય ભરત આપણે માધુપુર રેન્જ, જહરિયા રેન્જ, અલગ અલગ રેન્જ આઈજીના મેલ ઉપર કરેલું. પ્લસ આપણે સીબીઆઈ એસીબી ગાંધીનગરને પણ એક મેલ કરવામાં આવેલ, એ સિવાય અલગ અલગ બીજી સંસ્થાઓને પણ મેલ કરવામાં આવેલો હતો. અને મેલ કરીને એ આ જ ધમકી આપેલી હતી કે મારી પાસે ટેરરિસ્ટો તૈયાર છે, 26-11 જેમ હું સિરિયલ બ્લાસ્ટ કરીશ અને તમારે રોકવું હોય તો મને રોકી શકો. અને એમ કરી અને એક ફેસબુકની એમને પ્રોફાઇલ આપેલી, ફેસબુકની પ્રોફાઇલની અંદર અલગ અલગ ફોટોઝ શેર કરેલા હતા. એની અંદર લખેલું હતું ઇન્ટરનેશનલ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન, કોન્ટેક્ટ નંબર નીચેનો આપેલો છે અને એનો પોતાનો પિનકોડ આપેલો હતો. એટલે આ રીતે અમોને આ માહિતી મળતા અમે ટેકનિકલ સર્વેલન્સ થકી વિગતો લઈ અને આરોપીઓને પહોંચવા માટે, ઝડપી પાડવા માટે એક ટીમ બનાવી અને ટીમને ઓરિસ્સા ખાતે મોકલવામાં આવી, જેમાં એક મદદની સબ ઇન્સ્પેક્ટર તથા 3-4 કોન્સ્ટેબલોની ટીમ બનાવી તાત્કાલિક પકડી પાડવા માટે અહીંથી રવાના કરવામાં આવી. અને ત્યાં ઓરિસ્સાની ઓરિસ્સા રાજ્યમાં જસરગુડા જિલ્લામાં બ્રિજરાજનગર પોલીસ સ્ટેશનની જે એરિયા છે ત્યાં બ્રિજરાજનગર પોલીસ સ્ટેશન એરિયામાંથી આ આરોપીને ઝડપી પાડવામાં આવેલ છે.